नमस्कार, जी 24 कलाक में आपનો સ્વાગત. ખબર ટોપ છે સાથે હું છું નિધિ. શરૂઆત કરીશું રાજ્યની ટોપ ખબરો સાથે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સૌથી મોટા સમાચાર. પીએમ મોદી કેવડિયામાં નવા પ્રોજેક્ટની કરાવશે શરૂઆત. પીએમ મોદી એરપોર્ટ અને અંડરવોટર હોટેલનું કરી શકે છે ભૂમિપૂજન. અદ્યતન એરપોર્ટથી કેવડિયાની કનેક્ટિવિટી વધશે. અંડરવોટર હોટેલથી પ્રવાસીઓ અનોખા રોકાણનો લાહવો મળશે. આધુનિક સુવિધાથી સજ્જ કેવડિયા બનશે વર્લ્ડનું બેસ્ટ ડેસ્ટિનેશન. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. વિધાનસભામાં રાજ્યમાં સિંહના મોત અંગેના ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા. બે વર્ષમાં રાજ્યમાં 313 સિંહણ સિંહબાળના મોત થયા. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સિંહના મોત મામલે પૂછેલા પ્રશ્ન પર આપવામાં આવ્યો જવાબ. રાજકોટ જિલ્લાની શાળાઓમાં ઓરડાની ઘટ છે. ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં કર્યો સ્વીકાર. તલાલાના ધારાસભ્યના સવાલનો સરકારે આપ્યો જવાબ. મુખ્યમંત્રીના વતન રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શાળામાં 449 ઓરડાની ઘટ હોવાનો સ્વીકાર. ગીર સોમનાથમાં પણ પ્રાથમિક શાળાના 196 ઓરડાની ઘટ છે. કેટલીક સરકારી શાળામાં વીજળીની સુવિધા ન હોવાનો ખુલાસો. મોરબીમાં 5, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 1, ગીર સોમનાથમાં 1, સુરેન્દ્રનગરમાં 2 સરકારી પ્રાથમિક શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. નર્મદાના કેવડિયામાં ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સનો આજે બીજો દિવસ. રક્ષામંત્રી રાજનાથસિંહે કેવડિયાના કાર્યક્રમમાં હાજરી આપી. આર્મી હવાઈ સેનાના ચીફ સીડીએસ બિપિન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા. આવતીકાલે કોન્ફરન્સની પૂર્ણાહુતિ પર પ્રધાનમંત્રી મોદી હાજર રહી સેનાના જવાનોના એક સેશનને સંબોધન કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો. રાજ્યભરમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે 65 વર્ષની ઉંમર હોવાથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને તેમના પત્નીએ લીધી રસી. નીતિન પટેલના મોટા ભાઈ અને ભાભીએ પણ કોરોનાની રસી લીધી છે. રસી લીધા બાદ નીતિન પટેલે કહ્યું કે રસી બિલકુલ સુરક્ષિત છે, કોઈપણ જાતની રસીની આડઅસર નથી થઈ. લોકો ડર્યા વગર રસીકરણમાં સહકાર આપે અને કોરોના સામેની જંગમાં ભાગીદાર બને. ભાવનગરના નવા મેયરની આગામી 10 માર્ચે થશે વરણી. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને 12 સભ્યોની વરણી કરાશે. વરણી મનપામાં 12મી મેયરની વરણી થશે. અત્યાર સુધીમાં મનપામાં 20 મેયર રહી ચૂક્યા છે. મેયર પદ માટે કીર્તિબેન દાણીધરિયા, વર્ષાબા પરમાર, યોગિતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયા રેસમાં. આગામી 10 માર્ચે સવારે 11 વાગે મળનારી સાધારણ સભામાં પ્રથમ ટર્મના હોદ્દેદારોની થશે નિમણૂક. ગુજરાત ભાજપના વધુ બે નેતાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપાઈ. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતાઓને જવાબદારી સોંપાઈ. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી પશ્ચિમ બંગાળના પ્રવાસે. પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવા ભાજપે દરેક રાજ્યોના પ્રદેશ એકમોને આપી છે જવાબદારી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા વિસ્તારો દીઠ સોંપાઈ જવાબદારી સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સોંપી છે જવાબદારી. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી ડબલ મર્ડરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે થલતેજ વિસ્તારમાં પાર સ્ટેશન પાસે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની. અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા કર્યાની આશંકા. મહત્વનું છે કે મૃતક જ્યોત્સનાબેન રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને દીવ દમણના વહીવટીદાર પ્રફુલ્લ પટેલના કાકાની દીકરી છે. વડોદરા સામૂહિક આપઘાત કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દેવાના ડુંગરમાં દબાઈને સામૂહિક આપઘાત કરવામાં હવે જ્યોતિષ સામે પણ ફરિયાદ નોંધાઈ. અમદાવાદના જ્યોતિષોએ વાસ્તુદોષ કરાવવાના બહાને 35 લાખ રૂપિયા પડાવ્યાની નોંધાઈ ફરિયાદ. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે પેપરમાં ખોટી જાહેરાત આપનારા જ્યોતિષ સામે પોલીસ અને સરકાર કાર્યવાહી કરે. ખોટી જાહેરાતો આપનાર સામે કાયદો બનાવવો જોઈએ. અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ઘઉંની મબલક આવક. મોટી સંખ્યામાં ઘઉં વેચવા ખેડૂતો માર્કેટયાર્ડ પહોંચ્યા. ખેડૂતોને ઘઉંના પ્રતિ મણના 350 થી 385 રૂપિયા ભાવ મળ્યા. ટેકાના ભાવ કરતા બજારમાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી. અરવલ્લીમાં સૌથી વધારે 65,000 હેક્ટરમાં થયું છે ઘઉંનું વાવેતર. રાજકોટના ધોરાજી માર્કેટયાર્ડમાં ધાણાની પુષ્કળ આવક થઈ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડ ધાણાથી ઉભરાયું.
धोराजी में आ वर्षे सारा वरसाद थी खेडूतोए पुष्कर प्रमाण में धाणा नुं वावेतर कर्युं हतुं। खुला बजार में एक मण धाणा नो भाव 1100 થી 1150 रूपया सुधीनो मळ्यो। जो कि धाणाना 1150 થી 1400 सुधीना भाव मळे तेवो खेडूतोने आशा हती। हाल दररोज 200 થી 250 मण धाणानी थई रही छे आवक। अमदावाद शहर में बर्ड फ्लू नो पगपेसारो। सोला विस्तार में मरघाना लेवायेला सैम्पल में बर्ड फ्लू पॉजिटिव आव्यो। तकेदारी भागरूपे जिला कलेक्टरे बहार पाड्यु छे जाहेरनामु। 1 કિલોમીટર विस्तार ने चेपग्रस्त जाहिर करवामां आव्यो छे। असरग्रस्त विस्तार में मरघा लावा माटे अने लई जवा पर प्रतिबंध फरमाववामां आव्यो।